એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસીમાં બે દાયકા બાદ પરિવર્તન થયું છે. ખેડૂત પેનલમાં વિકાસ પેનલની જીત થઈ છે. આશા પટેલ સમર્થિત વિકાસ પેનલની જીત થઈ છે, જ્યારે કે નારાયણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ છે. દિનેશ પટેલના સમર્થકોએ અબીલ ગુલાલ ઉછાળી, ફટાકડા ફોડી અને મો મીઠું કરાવીને જીતની ઉજવણી કરી હતી. ડિરેક્ટર્સની ચૂંટણીમાં અહીં ભાજપના આશા પટેલ અને નારાયણ પટેલ જૂથ વચ્ચે સીધો જંગ હતો. આ ચૂંટણી વિકાસ અને વિશ્વાસ પેનલમાં સીધો જંગ છે. ઊંઝા એપીએમસી કબજે કરવા ભાજપ સામે ભાજપ જંગ લડી રહ્યું હતું. મહત્વનું છે કે ઊંઝાની ચૂંટણીના વિશ્વાસ પેનલના ગૌરાંગ પટેલ, વિકાસ પેનલના દિનેશ પટેલ વચ્ચે જંગ હતો. અહીં ખેડૂત વિભાગના 16 અને વેપારી વિભાગના 6 ઉમેદવારો મેદાને છે. દિનેશ પટેલ આશાબેન પટેલ જૂથના છે, જ્યારે કે ગૌરાંગ પટેલ નારાયણ પટેલ જૂથના છે. ઊંઝા એપીએમસીના છેલ્લા 8 વર્ષથી ચેરમેન ગૌરાંગ પટેલ છે. વિકાસના કામોની અંદર જ્યારે વિકાસ પેનલ ઉપર ભાજપની વિચારધારા ઉપર જ્યારે ખેડૂતોએ ને બધાએ જ્યારે એના પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે વિશ્વાસને અમે કાયમ ટકાવી રાખીશું. જેમ દિવસ જાય છે તેમ ટેકનોલોજીના જમાનામાં આ સેન્ટરનો વિકાસ પૂરા વિશ્વમાં થાય અને દૂર દૂરથી લોકો અહીંયા વેપાર કરવા માટે આવે, લોકો અહીંયા વિશ્વાસથી વેપાર કરે, એ અમારી પ્રાયોરિટી રહેશે. એક માણસ તો કે ડરનો માહોલ હતો, સીધું કહેવામાં આવી રહ્યો છે, આ ડરનો માહોલ હવે તૂટ્યો છે ખરી? હા, જરૂરથી. કોઈ પણ વેપારીનું લાયસન્સ ગમે ત્યારે રદ કરી દેવું, ગમે તેમ ડોનેશન કે ઉઘરાવી અને લોકોને ડરમાં કે ભયનું સામ્રાજ્ય રાખવું, એ માહોલ હવે બંધ થશે. જીત તો સ્વાભાવિક હોય, આવનારા સમયમાં ફરી મહેનત કરી અને ફરી લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયત્ન કરીશું. અમારો એક પણ વોટ નહીં હોવા છતાં આજે 100 ની સંખ્યાને અમે પહોંચી વળ્યા, એ જ અમારી જીત છે.